બારડોલીના માંડવીના અરેઠ ગામમાં સ્ટોન ક્વોરીનો મામલો. અરેઠના મક્કમ ગ્રામજનોનો કડક વિરોધ અને ગામ બંધનું એલાન બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. 15 દિવસ સ્ટોન ક્વોરી બંધ રહેશે. માંડવી મામલતદાર કચેરીમાં રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો, જેને લઈ આખો મામલો થાળે પડ્યો છે. જ્યારે ગ્રામજનો સાથેની તમામ માંગો પર ચર્ચા કર્યા બાદ રાજ્યમંત્રીએ તપાસ કમિટીની રચના કરી. કુંવરજી હળપતિ, સ્થાનિક પ્રાંત અધિકારી, પોલીસ વિભાગ અને DLR કમિટીમાં હશે, જ્યારે 15 દિવસમાં આ રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. તો સમગ્ર મામલે 15 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. માંડવીના અરેઠમાં સ્ટોન ક્વોરીનો મામલો છે. બેઠક કરવામાં આવી હતી. તમામ જે માંગો હતી ગ્રામજનોની, તે તમામ માંગો પર ચર્ચા કરવામાં આવી અને ચર્ચા બાદ એક કમિટીની રચના કરવામાં આવી છે, જે તપાસ કરશે અને 15 દિવસમાં રિપોર્ટ સોંપશે. કુંવરજી હળપતિ, સ્થાનિક પ્રાંત અધિકારી, પોલીસ વિભાગ અને DLR આ કમિટીમાં સામેલ હશે. 15 દિવસ સુધી ગ્રામજનો વિરોધ નહીં કરે. સંવાદદાતા કેતન ફોન લાઈનથી જોડાઈ ચુક્યા છે. જી કેતન, 15 દિવસમાં રિપોર્ટ તૈયાર કરી આપવાનો છે ને, 15 દિવસ ગ્રામજનો જે છે તે વિરોધ નહીં નોંધાવે, શું વધારે વિગત? જી પૂછા, ચોક્કસ વાત કરું. સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામે જે ગ્રામજનો જે ક્વોરી બંધ કરવાના મુદ્દે આંદોલન કરી રહ્યા હતા, પરંતુ રાજ્ય સરકારના આદિજાતિ મંત્રીની અધ્યક્ષતાની અંદર ગઈકાલે પ્રાંત કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી, જેની અંદર હાલ ક્વોરી સંચાલકોને 15 દિવસ સુધી બ્લાસ્ટિંગ કે ક્વોરી બંધ રાખવા માટેનું ફરજ પાડવામાં આવી છે. અને ખાસ કરીને આ જે સમિતિની અંદર રચના કરવામાં આવી છે, પ્રાંત અધિકારી, પોલીસ વિભાગના, DLR વિભાગના તમામ અધિકારીઓ અને 4 સભ્યોની એક કમિટી બનાવવામાં આવશે અને આવતીકાલથી એ કમિટી દ્વારા તપાસના અહેવાલો પ્રાપ્ત કરાશે કે ગામની અંદર જે ઘરો ની અંદર નુકસાન થયા છે, એમાં તિરાડ પડી છે, લોકોના સ્વાસ્થ્ય સામે નુકસાન છે, એ બાબતની આરોગ્યની ટીમ પણ સાથે જોડાઈને યોગ્ય તપાસ કરવામાં આવશે. એનો તપાસનો દિન 15 ની અંદર રિપોર્ટ સબમિટ કર્યા બાદ આગામી નિર્ણય કરવામાં આવશે. ત્યાં સુધી આ ગામજનોએ આંદોલન મોકૂફ રાખ્યું છે અને અરેઠ ગામની અંદર તમામ દુકાનો અને રાબેતા મુજબ ચાલુ થઈ જવા પામી છે, જે અંતર્ગત ગામજનોને એક આશ્વાસન મળતા હાલ એક હસ્તરો અનુભવી રહ્યા છે ગામજનો. જી જી કેતન, સમગ્ર માહિતી બદલ આભાર. યાત્રાધામ અંબાજી ગબ્બરમાં શરૂ થશે 5 દિવસીય પરિક્રમા મહોત્સવ. અંબાજીમાં આવતીકાલથી શરૂ થશે પરિક્રમા મહોત્સવ. રાજ્ય, દેશ તથા દુનિયાભરના માઈ ભક્તો પરિક્રમા મહોત્સવમાં આવશે. તમામ ભાવિકો માટે કરાઈ છે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા. તો 12 ફેબ્રુઆરીથી આ પરિક્રમા મહોત્સવની શરૂઆત થશે. અંબાજી ગબ્બરમાં 5 દિવસીય પરિક્રમા મહોત્સવ છે, જ્યાં રાજ્ય, દેશ અને દુનિયાભરમાંથી માઈ ભક્તો માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા આવશે અને જેટલા પણ ભાવિકો આવે છે, માઈ ભક્તો આવે છે, આ તમામ માઈ ભક્તો માટે ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા પણ કરાઈ છે. મોરબીના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતીનો પ્રારંભ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા જન્મોત્સવની યજ્ઞ કરી અને શરૂઆત કરવામાં આવી હતી. 3 દિવસીય આ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તો આજે યોગ ગુરુ બાબા રામદેવ ઉપસ્થિત રહેવાના છે, જ્યારે 12 ફેબ્રુઆરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ હાજરી આપશે. આ સાથે જ PM નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાય અને કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઋષિ શતાબ્દી મહોત્સવમાં 3 SP અને 1000થી વધારે પોલીસ કર્મીઓનો કાફલો 3 દિવસ ખડે પગે રહેશે. કાર્યક્રમ 3 દિવસ ચાલશે. આખરી દિવસ 12 તારીખે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી પણ પધારવાના છે અને આ કાર્યક્રમને 4 ચાંદ લગાવવાની છે. પર ડે કાર્યક્રમમાં 20,000 થી 25,000 માણસો લાભ લેશે. 3 દિવસીય કાર્યક્રમમાં આશરે 1 લાખ ઉપરાંત લોકો લાભ લેશે એવું અનુમાન છે.